સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં ધોરણ 9-12ના વિદ્યાર્થીઓના ચારિત્ર્ય ઘડતર માટેનું અભિયાન હાથ ધરાયું છે, જેમાં ઓએસી અંતર્ગત ગત 18 જૂનથી આ અભિયાનનો પ્રારંભ થયો હતો. જુદા જુદા 3 તબક્કાઓમાં યોજાયેલ આ અભિયાનમાં વિદ્યાર્થીઓની કસોટી કરવામાં આવી હતી. મિશાલ પ્રોજેક્ટ અંતર્ગત કરાયેલી પ્રવૃત્તિમાં શિક્ષકો દ્વારા એવા વિદ્યાર્થીઓની શોધ કરવા માટે પ્રયાસ કરાયો હતો જે તમામ માટે મિશાલ બની રહે. આ અભિયાન અંતર્ગત ભુજ ઉપરાંત ભુજની આસપાસ આવેલી શાળાઓ તેમજ આદિપુર ગાંધીધામની શાળાઓમાં સ્પર્ધાઓ યોજાઈ હતી, જેમાં પ્રથમ નિબંધ લેખન સ્પર્ધા યોજાઈ હતી. આ સ્પર્ધામાં જુદા જુદા વિષયો ઉપર વિદ્યાર્થીઓએ પોતાના લેખન કૌશલ્યની અભિવ્યક્તિ કરી હતી. નિબંધ સ્પર્ધા બાદ વિદ્યાર્થીઓએ ગ્રુપ ડાયલોગ સ્પર્ધામાં ભાગ લીધો હતો, જેમાં તેમણે લખેલા નિબંધોને આધારે અરસપરસ ચર્ચા કરવાની હતી અને ત્યારબાદ પોતાના ગામડામાં જઈને વિદ્યાર્થીઓએ ગ્રાઉન્ડ વર્ક કરીને આખો પ્રોજેક્ટ તૈયાર કર્યો હતો. આ પ્રોજેક્ટ ભુજની ઇન્દિરાબાઈ ગર્લ્સ હાઈસ્કૂલ ખાતે સબમિટ કરાવાયો હતો. વિદ્યાર્થીઓમાં રહેલી આંતરિક સૂઝને બહાર લાવવા માટે આ પ્રકારનું આયોજન હાથ ધરાયું હતું. દેશના નેતૃત્વ પૂરું પાડી શકે એવા ટોર્ચ બેરર જેને કહી શકાય એવા વિદ્યાર્થીઓને શોધવા માટેનો એક આ અનોખો પ્રોજેક્ટ છે મિસાલ, જે એવા બાળકોને શોધવાનો છે કે જેઓ પોતે સમાજમાં એક દ્રષ્ટાંત એટલે કે મિસાલ રૂપ બની શકે. અત્યારે ભુજ અને ભુજની આસપાસની શાળાઓ અને આદિપુર ગાંધીધામની શાળાઓ એમ બે વિભાગમાં 18 જૂનથી આ અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો છે. એના 3 તબક્કા હતા, જેમાં પહેલો તબક્કો નિબંધ લેખનનો રાખવામાં આવ્યો હતો. બાળકોએ જુદા જુદા 5 વિષયો, હું દેશનો વડાપ્રધાન હોઉં તો શું કરું, હું શિક્ષણ મંત્રી હોઉં તો કયો ફેરફાર લાવું, સ્વચ્છતા માટે શું કરવું જોઈએ, દીકરા દીકરી વચ્ચે ભેદભાવ હોવો જોઈએ કે નહીં, બાળકોને આદર મળવો જોઈએ કે નહીં, આવા વિષયો પર નિબંધ લખ્યા. એમાં એ નિબંધોને કચ્છના 2 નિર્ણાયકો અને 1 ઓએસિસ વડોદરાના નિર્ણાયક એમ આખી ટીમ બનીને એમને મૂલ્યાંકન કરવામાં આવ્યું. ત્યાર પછી બીજો તબક્કો ગયા રવિવારે 15 તારીખના ગ્રુપ ડાયલોગ એટલે કે એમાંથી જે વિનર થયા નિબંધમાં એમને અહીંયા ફરીથી બોલાવી અને એમના વચ્ચે સંવાદ, જુદા જુદા વિષયો પર સંવાદ કરવામાં આવ્યો, ફરી એમનું મૂલ્યાંકન કરવામાં આવ્યું અને આજે ત્રીજો અંતિમ તબક્કો છે. એમને આજે એક અનોખો કાર્યક્રમ મિસાલનો પ્રોજેક્ટ ફેઝ કે લખીને અને બોલીને તો પોતાની રજૂઆત કરી પણ સમાજમાં કામ કરવાનું છે એનો જાત અનુભવ એમને મળે એટલે ગઈકાલે એ લોકોને બોલાવીને એમને સમજાવવામાં આવ્યું હતું કે પોતે લખેલા નિબંધ ઉપર સમાજમાં જઈને શું કામ કરશે, કેવી રીતે જાગૃતિ ફેલાવશે. એમનું ગઈકાલે એમણે પેપર વર્ક કર્યું. મારો વિષય હતો કે સ્ત્રી પુરુષનો ભેદભાવ એક ગુનો છે, કારણ કે તો જે બેટી બચાવો બેટી પઢાવો અભિયાન છે તો એ શા માટે લાવવું પડ્યું, કારણ કે બેટીઓ આજે આગળ નથી, દીકરીઓ આજે આગળ નથી, એના માટે આ દીકરી બચાવો બેટી પઢાવો દીકરીઓને ભણાવવામાં નથી આવતું, એટલા માટે એમ કહેવામાં આવે છે કે બેટી બચાવો બેટી પઢાવો. જો દીકરીઓને ભણાવવામાં આવતું હોત તો આવા કોઈ નારાની જરૂર જ ન પડે, એટલા માટે આ મેં નારાઓનો ઉચ્ચાર કર્યો અને બધું સમજાવ્યું વ્યક્તિઓને. એનામાં સિલેક્શન થયા બાદ અમને સ્પીચ એટલે કે વક્તવ્ય આપવાનું હતું, પૂરેપૂરું વક્તૃત્વ ન હતું પણ ખાલી વિચાર જાણવાના હતા, એના માટે આખું બીજો પાર્ટ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ એનામાં જે સિલેક્ટ થયા હતા એને આ પ્રોજેક્ટ વર્ક આપ્યું હતું, જેમાં ફિલ્ડમાં જઈને કામ કરવાનું હતું. જેના ઉપર આપણે એસે લખ્યો એના ઉપર જ એવી રીતે કામ કરવાનું હતું. તો હું ફિલ્ડ વર્કમાં અલગ અલગ જગ્યાએ એવી રીતે ગઈ હતી, જેવી રીતે બસ સ્ટેશન પાસે ને એવી રીતે ત્યાં અને ગઈ હતી. પછી જે નાના બેબીસ હતા એની પાસે એજ્યુકેશન રિલેટેડ હતો, એટલે એના જે પ્રોફેસર્સ હતા બધા એની પાસે બી ગઈ હતી. બધા પાસે અલગ અલગ એવા રિવ્યૂ મળ્યા, કોઈક જગ્યાએ નેગેટિવ રિવ્યૂ બી મળ્યા, કોઈક રિસ્પોન્સ દેવા બી તૈયાર ન હતા અને કોઈક લોકો એવા હતા કે જેઓ એમ વિચારતા હતા કે અમને લાગુ નથી પડતું તો અમે આમ સમસ્યા માટે જવાબદાર નથી ને અમે એમાં અમારો ફાળો દેવા ઈચ્છતા નથી. અને આ બધું આમ ખાટા મીઠા એવા અનુભવો રહ્યા. ત્યારબાદ એનું સબમિટ કરાવવા માટે અમે અહીંયા આગળ આવ્યા, જેનો 3-6નો સમય હતો. તો જજ દ્વારા અમને બહુ જ સોફ્ટલી અને બહુ જ સારી રીતે બધું પૂછવામાં એવી રીતે આવ્યું અને એક એક એક્સપિરિયન્સ એ લોકોએ બહુ સારી રીતે આમ સાંભળ્યો.